વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાના નીર નાખવા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. જો પાણી નાખવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની જિગ્નેશ મેવાણીએ આપી ચીમકી. વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામે આવેલ મુક્તેશ્વર ડેમ અને જલોત્રા ગામે આવેલ કર્માવત તળાવમાં પાણી લાવવા બાબતે ઘણા વર્ષોથી રજૂઆતો થઈ રહી છે. જિગ્નેશ મેવાણી દ્વારા પણ આ રજૂઆત છેલ્લા કેટલાય સમયથી ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવેલી છે તથા આ પાણીના મુદ્દાથી વડગામ અને પાલનપુર તાલુકાના ઘણા બધા ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે, જેથી વડગામ વિસ્તારના તમામ ખેડૂતોની માંગ છે તાત્કાલિક ધોરણે આ મુદ્દાનો સકારાત્મક નિરાકરણ લાવવામાં આવે, જેના ભાગરૂપે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને મોટી સંખ્યામાં ખેડૂતોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખી આજે બનાસકાંઠા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર જનતાનું એક સૂરે કહેવું છે કે લાખ વાતની એક વાત, મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં પાણી જોઈએ એટલે જોઈએ. પાટણ જિલ્લાના ડિરોળ સુધી પહોંચેલી નર્મદાની લાઈન મુક્તેશ્વર ડેમ સુધી પહોંચાડવામાં આવે આ યોજનાથી વચ્ચેના ગામડાઓમાં આવતા આશરે 23-40 નાના મોટા તળાવો ભરાય તેમ છે, જેમાં ફતેગઢનું બાળાસર તળાવ અને ઉમરેચાનો ચેકડેમ પણ ભરી શકાય તેમ છે, જેથી કુવાઓ અને આ વિસ્તારના ભૂગર્ભ જળના તળ ઊંચા આવે તેમ છે, જેથી ઘણા બધા ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. આ મુદ્દા પર કોઈ નાત જાત ધર્મ કે પક્ષ તમામ બાબતોને બાજુએ મૂકી સંપૂર્ણ માનવીય અભિગમ સાથે સકારાત્મક પગલાં ભરાય તેવી લોકોની માંગ છે. જો આ માંગણી નહીં સંતોષાય તો અમે અચોક્કસ મુદ્દતના ધરણા, ઉપવાસ આંદોલન તેમજ ગાંધીનગર સુધીની પદયાત્રા સહિતના કાર્યક્રમ કરવાની ધારાસભ્યે ચીમકી આપી હતી. 15 ઓગસ્ટે સરકાર પાણી પૂરું પાડવાની ખાતરી આપી નક્કર પગલાં ભરી ખરા અર્થમાં વડગામની જનતાને સ્વતંત્રતા બક્ષે તેવી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ખેડૂતોએ માંગ કરી હતી. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ. છેલ્લા 1.5 મહિનાથી મારા મત વિસ્તાર વડગામના વડગામ તાલુકો અને પાલનપુર તાલુકાના ગામોમાં ફરી લોકો સાથે સંવાદ કરી મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ જે એનો સૌથી પ્રાણ પ્રશ્ન છે અને છેલ્લા 25 વર્ષથી જેનું નિરાકરણ નથી આવી રહ્યું એ મુદ્દે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોને એક સુરે લાવી આ પ્રશ્નોનું બને એટલું વેળાસર નિરાકરણ આવે એના માટે એક પ્રતિક તરીકે 25-30 ગામના ગામદીઠ એક એક વ્યક્તિઓ, પ્રતિનિધિઓ આજે અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમારી માગણી અને લાગણી ગાંધીનગર પહોંચાડી છે અને આવતી 24 ઓગસ્ટથી 24 સપ્ટેમ્બર દરમિયાન પ્રત્યેક દિવસે રજાને બાદ કરતાં ડેલી 5 ગામના 5-5 લોકો અહીં આવી અને જ્યાં સુધી મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં પાણી આવે નહીં ત્યાં સુધી અમે સંકલ્પબદ્ધ થયા છીએ. પાટણના ડિંડરોલ સુધી નર્મદાની કેનાલનું નેટવર્ક પહોંચી ગયું છે, એને જો મુક્તેશ્વર ડેમ સાથે જોડી દેવામાં આવે અને મુક્તેશ્વર ડેમનું પાણી ઉંચકીને કર્માવતમાં લાવવામાં આવે તો વડગામ, પાલનપુર, સિદ્ધપુર, ખેરારુ આ તમામ તાલુકાના સેંકડો હજારો ખેડૂત, પશુપાલક અને એકંદરે તમામ જનતાના પીવાના પાણીનો અને સિંચાઈનો પ્રશ્ન જે 25 વર્ષથી પેન્ડિંગ છે એનું કાયમી નિરાકરણ આવી આવ્યું છે અને આ વાત પણ જો નિરાકરણ ના આવે તો પછી અમારે મજબૂર બનવું પડશે, ઉગ્ર આંદોલન કરવા, ઉપવાસ ઉપર બેસવા, ગાંધીનગર સુધીની પદયાત્રા કરવાના બધા પ્રયોગો કરવા માટે અમે એકદમ સંકલ્પબદ્ધ છીએ. આજે વડગામમાં આના કારણે એક બહુ સરસ એકતાનો માહોલ ઊભો થયો છે. રાજ્યની સરકારને આપના માધ્યમથી અપીલ કરું છું કે આવતીકાલે 15 ઓગસ્ટના દિવસે જો રાજ્યની સરકાર માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યાં પણ એમનો કાર્યક્રમ હોય ત્યાંથી જ અનાઉન્સમેન્ટ કરે કે મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં પાણી લાવીશું તો પાણીના મુદ્દે ખરા અર્થમાં અમને સ્વતંત્રતા મળે. મુક્તેશ્વર ડેમ ખાતે મંત્રી આપણે કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી હતી અને એ દરમિયાન એમનું શું વાત થઈ હતી એના વિશે કોઈ જાણકારી ના, એના વિશે મારી એમની સાથે વ્યક્તિગત સંવાદ નથી થયો, પણ હું માનનીય સિંચાઈ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, ચીફ સેક્રેટરી હોય, જે પણ સંબંધિત અધિકારીઓ અને આપણા માનનીય મુખ્યમંત્રી જે બધાને ફરી એકવાર આપણા માધ્યમથી અપીલ કરું છું કે આ એક એવો મુદ્દો છે જેમાં આપણે પક્ષાપક્ષીથી ઉપર ઉઠી જવું જોઈએ. પાણીનો પ્રશ્ન એ નીતિ આયોગના રિપોર્ટ મુજબ આવતા 20 વર્ષમાં એટલો ગંભીર બનવાનો છે કે લગભગ 80 કરોડ લોકોને પીવાનો અને સિંચાઈના પાણીની તકલીફ આવતા 20 વર્ષમાં થવાની છે. વડગામ પણ એમાં બાકાત નથી, તો જે વસ્તુ આપણે કાલે કરવાની છે એ આજે અબઘડી કેમ નહીં, બસ આ સવાલ લઈને અમે સરકારની સામે ઉભા છીએ. ઓકે,